ચાલો મિત્રો, એક દાખલો મેં તમને જાતે આપેલો હતો અને ત્યારબાદ અમુક દાખલા આપણે સ્કીપ કર્યા છે, કેમ કે જે પૂછાવાના નથી હાર્ડ છે, આપણા માટે કામના નથી, ટાઈમ વચ્ચે તો પછી ભણીશું. અત્યારે હું તમને લઈ આવું છું ક્વેશ્ચન નંબર 7 પર. 14 સેમી બાજુવાળો ચોરસ ABCD છે, એટલે આ દરેકની એની દરેક બાજુના માપ 14 છે. તો આ મુજબ હું દર્શાવી શકું, કેમ કે ચોરસ એટલે બધી બાજુના માપ સરખા હશે. પ્રત્યેક વર્તુળ બાકીના 3 વર્તુળોમાંથી 2 વર્તુળને બહારથી સ્પર્શે છે. પ્રત્યેક વર્તુળ એટલે તમારું બિંદુ સી, કેન્દ્ર સી વાળું છે, અને તમે જોવો તો સી અને ડી ને સ્પર્શે છે, ડી જોવો તો એ અને સી ને સ્પર્શે છે. તો આ ABCD કેન્દ્રવાળા 4 વર્તુળ દોર્યા છે, એટલે જે ચોરસના શિરોબિંદુ હોય ત્યાં અપરિકર મૂકીને વર્તુળ દોર્યા છે, અને દર્શાવેલ રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો. એટલે અહીંયા તમને વચ્ચે કલર જે કરી દીધો છે એ ભાગનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. ક્લિયર? ચાલો હવે તમે જોશો તો આખું 14 છે, તો આટલું 7-7 કહી શકાય, અહીંયા બી આટલું આટલું 7-7 કહી શકાય. તો એવું નીચે પણ 7-7 14 ના ટુકડા પડી શકે. 49 નહીં કરવાના, ગુણાકાર નથી સરવાળો. તો એ 7-7 જે 14 કર્યું છે આ પ્રમાણે વર્તુળ છે, અહીંયા કેન્દ્ર છે, અને આ બે ત્રિજ્યાઓ થઈ જશે એની, તો આ બી 7 અને આ બી 7. તો એ શું મળ્યું આપણને? અહીંયા ચોરસનો ખૂણો આવશે, આપણા ચોરસના ખૂણા 90 ના હોય, એટલે થીટા આપણને મળ્યો. તો કઈ રીતે ગણશું એની વાત કરવાની છે આપણે. હવે આ 90 નો થીટા મળી ગયો, ત્રિજ્યા મળી ગઈ, તો આ કંઈક લઘુવૃતાંશ બનતું એવું લાગે છે વચ્ચે. તો એક આ લઘુવૃતાંશ, અહીંયા બીજું, ત્રીજું, ચોથું. તો આખામાંથી એ ચારે ચાર, આપણે ચોરસમાંથી આ જે ખૂણે ચારે ચાર એ જે લઘુવૃતાંશ બને છે આ મુજબ. તો આ ચારે લઘુવૃતાંશને હું ચોરસમાં બાદ કરો તો અંદરનો કલર વધે. તો લઘુવૃતાંશ હું તમને એકનું શોધતા આવડે, સૂત્ર શું થાય? π² θ/360. ચલો પાઈ બરાબર કાંઈ કહેવામાં નથી આવ્યું, તો 22 ના છેદમાં 7 360, ત્રિજ્યા 7 છે, તો 7 × 7 થીટા 90 છે. 0 0 કેન્સલ, 9 × 36 7 7 કેન્સલ, 2 2 4 11 2 22, તો આવશે 77 છેદમાં 2. આ એકનું મળ્યું, આવા કેટલા છે? 4 છે, તો 77 છેદમાં 2 એવા 4 છે, તો 2 2 4, તો શું થશે? સોરી, 2 × 77. ગુણાકાર કરશો એટલે 154 આવ્યો. તો આ ચારેય તમને લઘુવૃતાંશનું મળી ગયું. ચારેય લઘુવૃતાંશનું મળી ગયું, એને શું કરો? ચોરસમાંથી બાદ કરી દો. ચોરસનું થાય L² L બરાબર બાજુ કેટલી હતી? 14 વર્ગ, અહીંયા તમને કીધું છે. 14 વર્ગ કેટલો થાય? 196. 196 માંથી આ 54 બાદ કરી દો એટલે તમારો ડાયરેક્ટ આન્સર આવશે 196 - 154. જો આપણે બાદબાકી કરીશું તો 4 અને 4, ટોટલ 44 સેમી² આન્સર આવશે. બાકીના બધા માપ સેમી સ્ક્વેરમાં, સેમીમાં છે એટલા માટે. એટલે તમને અંદાજો આવી ગયો. ફરીવાર હું તમને સમજાવું છું અહીંયા, તો ફરીવાર આપણે ક્યાં સમજી લઈએ. ચલો આ 14 નું વર્તુળ છે, એટલે એના સોરી ચોરસ છે. તો વચ્ચે જે વર્તુળ આવે છે, એટલે અહીંયા તમે જોઈ શકો 7-7 ના ટુકડા થશે દરેક બાજુમાં. તો એ 7-7 ના ટુકડા, એટલે મેં તમને આખું આ વર્તુળ સમજાવ્યું કે એ શું થાય છે, ત્રિજ્યા, એટલે આર બરાબર 7 થઈ ગઈ. હવે ચોરસ છે, એટલે ચોરસના દરેક ખૂણાના માપ આ 90 ના હોય આપણને ખબર છે. તો 90 ના હોય એટલે થીટા આપણો 90 થશે. એવા કેટલા લઘુવૃતાંશ બને? 1 2 3 4. તો 1 નું ગોયતું, એને ગુણ્યા મેં 4 કરી દીધા, અને જવાબ શું આવ્યો? 154. પછી જો આખા ઓલા ચોરસમાંથી મેં આ તમને બતાવ્યા, ચારેને મેં બાદ કરી દીધા, ચારેને બાદ કરી એટલે અંદરનો કલર એક વહી ગયો, તો એ બાદ કર્યા એટલે 196 - 154, તો આન્સર કેટલો આવ્યો? 44. સોરી, આપણે એક બાદબાકીમાં મિસ્ટેક હતી. 196 - 154 કરીએ ને, 2 અને 4 42 વધે, 44 નહીં, સોરી, એક ખાલી બાદબાકીમાં મિસ્ટેક થઈ ગઈ હતી ઉતાવળમાં, એટલે બરાબર આ મુજબ આપણો આન્સર આવી જ જાય છે. તો વધારે કંઈ ભણવાની વિચારવાની જરૂર નથી. ચલો હવેનો દાખલો છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષા ટેબલમાં જોયું નથી, પણ મેં તમને કીધું કે મને જેટલી ઈચ્છા થશે કે મને આ ભણાવવું છે, એટલે એટલા હું દાખલા તમને ભણાવી દઈશ, કે ભાઈ ભવિષ્યમાં કામ આવશે એવા કોઈ બી વસ્તુ હશે તો આપણે ભણી લઈશું.
ચલો દાખલા નંબર 8 આપણી પાસે છે, બે દાખલા આજે જોઈએ. દાખલા નંબર 8 માં શું કહેવામાં આવ્યું છે એની વાત કરું. આકૃતિમાં એક દોડ માર્ગનું નિરૂપણ કર્યું છે, એટલે આ પ્રકારે એક દોડવાનું ચાલુ કરવાનું. આ એક દોડ માર્ગ છે, ક્લિયર? ચલો, તો આ એક જે દોડવાનું છે એમાં શું કીધું છે, ડાબા અને જમણા છેડે અર્ધવર્તુળાકાર છે, એટલે અર્ધવર્તુળ છે. ચલો, આટલું મગજમાં ફિટ થયું. અંદરના બે સમાંતર રેખાખંડ વચ્ચેનું અંતર 60 છે, અને અહીંયા સુધીના સમાંતર થાય આ 60 છે. અહીંયાથી તમે માપો, અહીંયા માપો, અહીંયા માપો, કોઈ બી જગ્યા પર માપો ને અહીંયા માપો, એ 60 થાય, બરાબર? માર્ગ 10 મીટર પહોળો છે. 10 મીટર એટલે આટલો ભાગ 10 છે, અહીંયા આટલો ભાગ 10, આ દરેક જગ્યાએ 10 મીટર પહોળો છે, ક્લિયર? ચલો, માર્ગની અંદરની ધારનું ચારે તરફનું અંતર શોધો. અંદરની ધાર એટલે આવડ્યા જે અહીંયા આ માર્ગ બને છે એનું આપણે આ ટોટલ મારવાનું છે. તો કઈ રીતે કરીશું એ પહેલો આપણો ક્વેશ્ચન થશે, ક્લિયર? ચલો, તો મેં તમને જેટલા માપ ઉપર દર્શાવી દીધા એટલા જ માપ તમને અહીંયા નીચે પણ આપેલા છે. ક્વેશ્ચન શું છે આપણને સમજાઈ ગયો છે, બરાબર છે? આપણે ક્ષેત્રફળ કે અંતરનું વચ્ચેનું અંતર શોધવાનું છે, માર્ગની અંદરની ચારેય ધાર વચ્ચેનું અંતર, ક્લિયર? ચલો, તો મેં તમને પહેલાં તો આજે મેં તમને માહિતી આપી એ જ માહિતી અહીંયા છે. તો હવે હું શરૂઆત કરું. ચલો, આ 106 મીટર આપણને કહી દેવામાં આવ્યું છે, તો આ બી 106 મીટર થશે, બરાબર છે? ત્યારબાદ આટલું માપ 10 છે, સોરી 60 છે, અને આટલું 10 છે, 10 આ છે, તો આ 10, આ 10, આ 106, આ બી 106. ચલો, લંબચોરસનું સૂત્ર શું થાય, લંબચોરસના ક્ષેત્રફળનું? તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, આવું સૂત્ર થાય. લંબચોરસનું સૂત્ર શું થાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરશો એટલે શું આવશે, 106 × 10, તો આન્સર થશે 1060. એટલે આ એક બોક્સનું તમને મળી ગયું ક્ષેત્રફળ, એવું અહીંયા પણ બોક્સ છે, ક્લિયર? તો એવાને ગુણ્યા 2 કરશો એટલે 2 લંબચોરસનું ઉપર નીચેનું થઈ ગયું. આપણે ટોટલ આખા માર્ગનું ગણવાનું છે. હવે કોનું ગણીએ? ચલો, આ એક યાદ રાખીશું. હવે આને હું કાઢી નાખું છું. હવે આપણે અર્ધવર્તુળ પર કામ કરીએ. આટલો જે રસ્તો બાકી છે ને, તો એક રસ્તાનું ગણીએ ને એવા 2 રસ્તા છે, બંનેનું પછી ગણતરી કરી નાખશું. તો હવે એનું કઈ રીતે કરવું એ વાત સમજીએ. તો એમાં જોઈ શકાય કે આટલો ભાગ અહીંયા 30નો છે, એટલે આ મુજબની આકૃતિ જે થાય છે તો એમાં આટલો ભાગ 30નો, બરાબર છે? હવે આ અંદરનો ભાગ કેટલો છે એ આપણે શોધી લઈએ એટલે આપણી પાસે આન્સર આવી જશે. તો 60 ભાગ્યા 2 કર્યા છે એટલે 30 કઈ રીતે મળ્યું હતું? આ આ દરેક વચ્ચેનો જે અંતર છે એ 60નું છે, તો આ બી કેટલું થાય, 60નું. તો આટલું 60 થાય એટલે એ શું થઈ ગયો, વર્તુળ, અર્ધવર્તુળનો વ્યાસ. તો વ્યાસ જે 30 60નો થઈ ગયો છે, તો આર શોધવો હોય તો શું થાય, વ્યાસ ભાગ્યા 2, 60 ભાગ્યા 2, તો આન્સર કેટલો આવે, 30 મીટર, ક્લિયર? તો આ 30 કઈ રીતે એવી ખબર પડી ગઈ. તો હવે આ મળી ગઈ આપણને ત્રિજ્યા. તો અહીંયા ત્રિજ્યાને બદલે લોકોએ જે નામ નિર્દેશન કર્યું છે એ આપણને સમજાવે છે. ચાલો, આ બી વસ્તુ આપણી સામે કઈ રીતે ગણતરીમાં આવી એ મેં તમને સમજાવી દીધું. હવે આટલો જે પોળો માર્ગ છે એ કેટલાનો છે, 10નો. આટલો પોળો માર્ગ કેટલો છે, 10. તો આખું ઓ એ કઈ જગ્યા પર છે તમને હું સમજાવું. અહીંયા તમે સમજો તો બી ભલે, અને અહીંયા હું તમને સમજાવું તો બી ભલે. અહીંથી મોટો વર્તુળ છે, મોટી ધાર રાઉન્ડ મારે છે, વચ્ચે માની લો વર્તુળનું કેન્દ્ર હશે, તો એ કેટલું થાય છે, 40. અને નાનું કેટલું થાય છે વચ્ચે સુધીનું, એ આપણે ગણ્યું એ મુજબ 30 થાય છે, કેમ કે વચ્ચે 10 મીટર માર્ગ પહોળો છે. તો મોટાની ત્રિજ્યા કેટલી થાય છે, 40, અને નાનાની ત્રિજ્યા કેટલી થાય છે, 30. તો આટલી માહિતી આપણને મળી. તો હવે તમારે માર્ગનું કરવું હોય તો શું કરવાનું, મોટા વર્તુળમાંથી નાના વર્તુળનું બાદ કરી દેવાનું. હવે આપણને ક્ષેત્રફળ શોધતા આવડે છે, સૂત્ર થશે પાય આર સ્ક્વેર, એટલે મોટાનું એમાંથી નાનાનું બાદ કરવાનું, એકનું ગણી જાય એને ગુણ્યા 2 કરી દઈશું. તો પાય આર સ્ક્વેર એટલે 22/7, આર સ્ક્વેર એટલે મોટાનું થશે 40નો વર્ગ, 22/7, અને નાનાનું થશે 30નો વર્ગ. ચલો, 22/7ને હું કોમન કાઢી લઉં, સોરી અર્ધવર્તુળ છે એટલે 1/2 રહી ગયું, 2નું 1/2 લઈ લઈએ, અહીંયા બી 1/2 આવશે,
તો અંદર શું વધશે? 40 નો વર્ગ 1600, 30 નો વર્ગ 900. ચલો 11 2 22, 11 ના છેદમાં 7. ક્લિયર? 1600 માઇનસ 900 કરીશું, 1600 માંથી તમે 900 બાદ કરશો એટલે આન્સર તમારી પાસે કેટલો આવશે? 700. 7 × 100 એટલે 1 વર્ગ વર્તુળનું ક્ષેત્રફળનું જે અર્ધવર્તુળ પટ્ટો છે એનો આન્સર આવી ગયો 1100 મીટર સ્ક્વેર. આવા બે છે તો કેટલા થશે? 2200 મીટર સ્ક્વેર. તો ટોટલ તમને હવે કરતા આવડી જાય, આવા બે, આવા બે. તો નેક્સ્ટ પેજમાં આપણે જોઈ લઈએ આન્સર શું આવે છે. ચાલો તો અહીંયા તમે જોઈ શકો, ઝૂમ કરીને બતાવવાની જરૂર નથી, 1100 મીટરનો જે આન્સર આવે છે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે, એકની એક વસ્તુ બે વાર છપાઈ ગઈ છે. તો એક તરફનો બીજા તરફનો તમારી પાસે આવી ગયો 1100 1100, અને બીજું કે એક લંબચોરસ ઉપરનું આવ્યું હતું 1060 કે નીચેનું બી 1060. તો તમે ટોટલ કરવાનું કહે તો તમે ટોટલ કરી શકવા જોઈએ. આનો ટોટલ કરો, આ બંનેનું ટોટલ કરો એટલે 2200. ત્યારબાદ આ ત્રણેયનું ટોટલ કરી નાખો એટલે તમારી પાસે કુલ ક્ષેત્રફળ કેટલું છે એનો આન્સર આવી જાય. અમે તમને ક્ષેત્રફળ શોધતા શીખવાડ્યું, પરંતુ એક બાબત જે છે આપણી પાસે રહી ગઈ છે. એ બાબત કઈ? એની હું તમને વાત કરું. તમને પેલું એક અંતરનું સૂત્ર કહેવામાં આવ્યું હતું, અંતરવાળી વાત આપણી પાસે રહી ગઈ છે કે આખા માર્ગનું અંદરના ભાગનું અંતર ધારનું કેટલું થાય છે, એ આપણે જે શોધવાનું છે એ બાબત આપણે રહી ગઈ છે. તો એની વાત કરી લઈએ. તમને હિંટ આપી દો, ઓટોમેટિકલી એનો આન્સર આવી જશે. તો બહુ સિમ્પલ છે, ક્લિયર? ચલો અંદરની ધારનું શોધવા જઈએ તો અહીંયા એક પેલા લંબચોરસ બને છે, એમાં આ 106 હશે, તો આ 106 હશે, આ 106 હશે. આ ભાગ કેટલો હતો? 60. આ ભાગ કેટલો હતો? 60. પરંતુ આ 106 106 એ સીધી બાજુ છે, આ તો અહીંથી આટલી જ બાજુ છે ને, આપણે તો અહીં રાઉન્ડ મારવા જઈએ છીએ. તો રાઉન્ડ એટલે શું થશે? રાઉન્ડ એટલે થશે અર્ધવર્તુળનું પરિઘ. અર્ધવર્તુળનું શું થશે? પરિઘ. હવે આખા વર્તુળનું શું થાય? 2πr. અર્ધવર્તુળનું શું થાય? છેદમાં 2. આ કેન્સલ, તો ખાલી આવશે πr. ત્રિજ્યા 30 છે. હવે આવી 2 છે તો 2, એક બાજુ આ છે ને એક બાજુ આ છે, તો 2 × 2 જ કરી દીધા જ પછી તો છેલ્લે કરશું. પાય બરાબર 2200/7, આર બરાબર આન્સર હતો 30. ક્લિયર? આ એકનું તમને મળી ગયું મીટરમાં, આનો પોઈન્ટ માર્ક, એમાં તમારે જે રીતે જવાબ આવતો એ રીતે તમે લાવી શકો. આવા 2 છે તો 2 × 2 કરી દો એટલે આનો આન્સર મળશે. તો આ 2 રાઉન્ડનો આન્સર આવી ગયો, આ 106, નીચેનું 106. એટલે હવે હું તમને આખું સમજાવી દઉં કઈ રીતે તમારે કરવાનું છે. તો જુઓ, આટલું 106 અંદરની ધાર, આ બાજુની ધાર 106, એટલે 106 106 નો ટોટલ તમારે મારવાનો આવ્યો, પ્લસ સાથે સાથે આ ગણતરી પણ આવશે જે અહીંયા તમારી સામે છે, બરાબર છે? એટલે 2200/7 જે છે એનો તમારે ભાગાકાર કરીને તમે આન્સર લાવી દેજો. આન્સર લાવો તો તમારા માટે સિમ્પલ છે, ગણતરી કરશો એટલે 2200/30 × 60/7, 6×2 = 1320/7 આવશે, એટલે ભાગાકાર 7 વડે કરી દેવાનો. તો 106 106 પહેલાં કેટલું આવશે? 6×6 = 12 + 1 = 1 ને 3 = 2, 212, અને એની સાથે આનો ટોટલ કરવાનો છે 132/7 અને 1 0. તો 7×1 = 7, 13 માંથી 7 બાદ કરશો 6, 2 વધશે, તો ગણતરી કરશો 6×7 = 63 વધી જશે, તો 7×8 = 56 સુધી જવું પડશે. અહીંયા બાદ બાકી કરશો એટલે શું આન્સર આવશે એની વાત કરીએ. તો 56 ને 4 ને 2 = 8, ઉપર 0. ચલો 7×9 = 63, 11×7 = 77, પણ અહીંયા 8 વધતા હતા ને આપણી પાસે, કંઈક એક મિનિટ હોય, ગણતરીમાં મિસ્ટેક નથી ને. 4×6 = 6 સુધી, ઉપરથી આવ્યો 0. 60 સુધી ઘડિયો બોલવાનો છે, ફરી વાર 7×8 = 56, 4 બચશે. હવે પોઈન્ટ મૂકી દઈએ, 0 નીચે ઉતાર દઈએ, 7×5 = 35 અને 57. એવી રીતે તમારી ગણતરી આવતી છે, એટલે 312 + 188.57 આનું તમે ટોટલ કરશો એટલે તમારી પાસે આન્સર આવી જશે. ક્લિયર? એટલે અહીંયાથી વધારે વિચારવાની કંઈ જરૂર નથી. ક્લિયર? આ થઈ ગયો આપણો આન્સર. ચલો આગળનું પછી જોઈશું નેક્સ્ટ એક્ઝામ. થેન્ક યુ.